હેલો એવરીવન, વેલકમ ટુ માય ચેનલ. અત્યારે બે પ્રકારની સિઝન ચાલી રહી છે, એટલે કે તમને ગરમી પણ થાય અને થોડી ઠંડી પણ લાગે. એવા સમયે શરદી ઉધરસ થવાનો ભય વધારે રહે છે. શરદી ઉધરસ ન થાય અથવા તો થઈ ગયા હોય તેની માટે આજે હું તમારી માટે એક ઉપાય લઈને આવી છું. ઉપાય છે લવિંગનો. તમારે બે લવિંગ લેવાના છે. લવિંગનું ટોપકું ઉપર હોવું ખાસ જરૂરી છે. આ લવિંગને તમારે થોડા શેકી લેવાના છે, વધારે નથી શેકવાના પણ થોડા શેકવાના છે. અને એ લવિંગનો ઉપયોગ તમારે સવાર સાંજ કરવાનો છે. હવે કેવી રીતે શેકવા એ તમને હું બતાવું. તમારે એક લોટી લેવાની છે અને ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે. સ્લો ફ્લેમ ઉપર તમારે લવિંગને શેકી લેવાના છે. લવિંગનો ઉપયોગ તમારે 3-4 દિવસ કરવાનો છે. ગમે તેટલી જૂની શરદી હશે, ઉધરસ હશે કે કફ હશે પણ તમને એકદમ આરામ મળશે અને કફ એકદમ બહાર નીકાળી દેશે. લવિંગને તમારે સવાર અને સાંજ બંને ટાઈમ ચૂસવાના છે, જેથી કરી લવિંગનો રસ અંદર જશે અને તમને ઘણી આરામ રહેશે. તમે દૂધમાં ઉકાળીને પણ લવિંગને લઈ શકો છો. જો તમને મારો વિડીયો પસંદ આવે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. હવે મળીશ નવા વિડીયોની સાથે. બાય બાય.